પીજીમાં રહેતી છોકરીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ. પીજીમાં રહેતી છોકરીઓ ટૂંકા વસ્ત્ર પહેરવા બાબતે બબાલ. સ્થાનિક મહિલાઓ અને છોકરીઓ વચ્ચે થઈ ઝપાઝપી. સમગ્ર મામલો પહોંચ્યો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં. અમદાવાદની સેટેલાઇટમાં શિવરંજની સોસાયટીનો બનાવ સામે આવ્યો હતો. સોસાયટીમાં બહુ જ વર્ષોથી, લગભગ 10-12 વર્ષોથી પીજીનું ન્યુસન્સ બહુ જ છે, જેમાં અમે ઠરાવ કરેલો કે 30-9 પછી પીજી બંધ થઈ જશે, પણ એ હજુ નથી ચાલી રહ્યા છે. એટલે અમે છોકરીઓ જે હતી એ છોકરીઓને હેરાન ના થવું પડે આગળ, તો એ લોકો અત્યારે બહાર ઊભી લેતી તો અમે વાત કરી રહ્યા હતા કે બેટા આવું થશે તો તમે કંઈક ઓપ્શન શોધીને રાખજો. તો એ વખતે એ લોકો થોડી ઉશ્કેર રહી ગઈ, એટલે અમે બંધ કરી દીધું વાત કરવાનું કે ભાઈ હવે અત્યારે નથી કરવું. પણ થોડી વાર પછી બહારથી એક બીજી છોકરી આવી અને એક ગેટ પર, હવે અંદર ખબર નથી એ લોકોએ શું વાત કરી ગેટ પર, પણ તરત જ એ બહાર આવી અને એણે ધમકી આપી કે મારું બેકગ્રાઉન્ડ હજુ તમને ખબર નથી કે હું શું કરી શકું એમ છું. એટલે બીજા બહેન હતા અમારા સોસાયટીના, એ થોડા ઉશ્કેરી ગયા, એમણે પાડી નાખ્યું વિકલ્પ ગુસ્સામાં કે આવું ધમકી મારી નાખવાની આપે છે, તો એ થોડા ઉશ્કેરાઈ ગયા. એટલે હું સામે અમે બેઠા હતા બીજા બધા જ, એટલે હું ઊભી થઈને એને રોકવા ગઈ કે બેન તમે થોડું રોકાઈ જાઓ, શાંત થાઓ, કે આ એટલે એ લોકો અત્યારે અમને હેરેસમેન્ટ કરી રહ્યા છે કે તમે કેમ, તમે લોકો તો ન્યુસન્સ તમારું અમને છે, અમારું તમને નથી. અને છોકરીઓ બેફામ વર્તન છે એમનું, છોકરાઓ જોડે આવું બહાર ત્યાં જ બેસીને એકબીજાની સાથે હક, હવે એ શબ્દો બોલવા પણ શરમ લાગે છે અમને, એ રીતનું એ લોકોનું વર્તન છે. પ્લસ આપણા ગુજરાતમાં જ્યાં વ્યસન બંધ છે ને, ત્યાં એ લોકો બધા જ પ્રકારના વ્યસન કરે છે. છોકરીઓ પણ ટૂંકા વસ્ત્રો પહેરીને ફરે છે, અને અમે એકલા હતા ત્યાં સુધી એ ટૂંકા વસ્ત્રો માટે બી અમને ના કીધું, પણ જ્યારે છોકરાઓ આવ્યા આ બધું થયું તો અમે એમ કીધું બેટા તું એવું કર, જઈને ટી શર્ટ પહેરી લે. તો એના માટે થઈને એને અમારી પર કે એવું તમે કેવી રીતે કહી શકો, મારા વસ્ત્રોમાં શું ખામી છે, એટલે એના પર અમારી પર એ લડાઈ કરી રહી છે. અને અહીંયા અમને FRIની ધમકી આપીને બેસાડી રાખ્યા છે. અત્યારે અમે સોસાયટી તરફથી અહીંયા ફરિયાદ માટે જ આવી રહ્યા છીએ, એટલા માટે જ અહીંયા બેઠા છીએ. મેને એસા તો નહીં દેખા સર કે કોઈ મંદિર કે બહાર સ્મોકિંગ કર રહા હો. મેરી જાનકારી મેં, મેરી ડિમાન્ડ સર યહી હૈ કે જો રૂલ બનાના હૈ આપકો વો સબકે લિયે એક સમાન બનાઓ. હમ લોગ રેડી હૈ ફોલો કરને કે લિયે. ઇવન સર અભી ઝોમેટો ઓર ઉસકો તો કોઈ નહીં રોક સકતા, ફિર ભી ઉન્હોને જો રૂલ બનાયા હમને ફોલો કિયા. આઈ થિંક ઉસમે લિખા હુઆ ભી નહીં હૈ, પતા નહીં હોગા ભી, મેરે ખ્યાલ સે તો નહીં લિખા હુઆ કે ઝોમેટો નહીં આ સકતા, બાકી સબ ઘર વાલો કે લિયે આ સકતા હૈ. મેરે ખ્યાલ સે યે 11:30 વાલા જો રૂલ હૈ, અભી નવરાત્રી આયેગી તો હમ લોગ બહાર કે સ્ટેટ કે, હમ લોગ ગુજરાત આયે હૈ એક્સપ્લોર કરને કે લિયે, પઢને કે લિયે. ગુજરાત હમકો અપોર્ચ્યુનિટી દે રહા હૈ, યહાં કે કલ્ચર મેં મિક્સ હોને કે લિયે આયે. ગુજરાતીઓ કા તો માનતે હૈ કે અતિથિઓ કા કિતના સમ્માન કરતે, કિતના વો સબ કરતે, વો સબ હમ દેખને આયે. લેકિન હમારે સાથ યહાં પે એસા હો રહા હૈ, અભી હમ નવરાત્રી મેં જાને કા સોચ રહે હૈ, ઇનકે કલ્ચર મેં મિક્સ હોને કા સોચ રહે હૈ, તો ઇન્હોને 11:30 કા રૂલ બના દિયા, અબ હમ કહીં નહીં જા સકતે. ક્યા ગુજરાત સેફ નહીં હૈ સર?